નમસ્તે મિત્રો ચાલો આજે ધોરણ પર્યાવરણ આસપાસમાં આપણે કાર્ય કરીશું જળ જ જીવન જુઓ અહીં શું લખ્યું છે બેટા કે પ્રશ્ન એક નીચેનો ફકરો વાંચી તેમાં નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો આ ફકરો તમારે વાંચવાનો છે અને એની નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે તો તળાવો એ ભારતીય સંસ્કૃતિની ધરોધર છે ધરોહર છે એ રીતે આ ફકરો પ્રશ્નોના જવાબ આપણે લખીશું બેટા કે આ ફકરામાં પાણીના કયા સ્ત્રોતની વાત કરવામાં આવી છે તો આ ફકરામાં પાણીના વરસાદના સ્ત્રોતની વાત છે ગળશીસર તળાવ કેમ બનાવવામાં આવ્યું હશે જ્યારે તળાવ પાણીથી ભરાઈ જાય ત્યારે વધારાનું પાણી તેની નીચે બનાવેલા તળાવમાં જાય માટે ગઢસીસર તળાવ બનાવવામાં આવ્યું હશે તમારા ગામની વાવ તળાવ કે ગામ પાસેથી પસાર થતી નદીનું નામ લખો અમારા ગામની વાવ તળાવ ગામની પાસે પસાર થતી નદીનું નામ સાબરમતી છે તળાવ સરોવરો કઈ રીતે ભરાતા હોય છે તળાવ સરોવરો વરસાદના પાણીથી ભરાતા હોય છે પ્રશ્ન નંબર બે જોઈશું પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના જવાબ લખો નદી પર નાનો આડો બંધ બાંધીને બનાવવામાં આવતા કૃત્રિમ તળાવને કયા નામથી ઓળખવામાં આવે છે તો ચેકડેમના નામથી ઓળખવામાં આવે છે વડીલો પાસેથી જાણો કે તમારા ગામમાં ભૂતકાળમાં જ્યાં તળાવ કે તલાવડી હતી ત્યાં આજે શું છે તો ગામમાં ભૂતકાળમાં જ્યાં તળાવ કે તલાવડી હતી ત્યાં આજે મકાનો અને ખુલ્લા મેદાનો થઈ ગયા છે આગળ પ્રશ્ન ત્રણ તળાવનો ઉપયોગ પાણી સંગ્રહ માટે કરવામાં ના આવે તો ભવિષ્યમાં શું થાય તળાવનો ઉપયોગ પાણી સંગ્રહ માટે ના કરવામાં આવે તો ભવિષ્યમાં પાણીની અછત સર્જાય જ્યારે અનાવૃષ્ટિ જેવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે તળાવના આ પાણીનો ઉપયોગ કરી શકાય છે તળાવના પાણીનો જરૂર પડે ત્યારે પીવામાં અને ખેતીમાં સિંચાઈ તરીકે ઉપયોગી થાય છે ચાલો આગળ જોઈશું બેટા તળાવમાં કઈ કઈ વનસ્પતિઓ વનસ્પતિઓને જળચરજીવો જોવા મળે છે તે વડીલો પાસેથી જાણો અને લખો તળાવમાં આવતી વનસ્પતિઓમાં કમળ અને લીલ ઉગે છે તથા જળચર જીવો જેવા કે માછલી કાચબો અને દેડકો જોવા મળે છે ચાલો આગળ જોઈશું બેટા પ્રશ્ન નંબર ત્રણ વરસાદ પડે ત્યારે તેનું પાણી ક્યાં ક્યાં જાય છે તે વિગતવાર જણાવો જમીન પર પડેલા વરસાદના પાણી ભૂગર્ભ ગટરમાં તળાવમાં તથા નદીમાં વહી જાય છે અને નદી મારફતે દરિયામાં જાય છે કેટલુંક પાણી જમીનમાં પણ સુસાઈ જાય છે ચાલો હવે આગળ જોઈશું બેટા પ્રશ્ન નંબર ચાર તમારા ઘરના વડીલો પાસેથી જાણીને લખો કે તેઓ પાણી કેવી રીતે મેળવતા હતા તો વડીલો પહેલા પાણી નદી સરોવર કુવા હેડપંપ દ્વારા મેળવી લેતા હતા ખેતરમાં તલાવડી તેમજ કૂવો બનાવી પાણી મેળવતા હતા પ્રાચીન સમયમાં વાવ બનાવી તેમાં પાણીનો સંગ્રહ કરી પાણી મેળવતા હતા પ્રશ્ન પાંચ નીચે પાણીને લગતા કેટલાક સૂત્રો આપ્યા છે તેમાં ખૂટતા શબ્દો લખી પૂરા કરો પહેલું ખાલી જગ્યા છે એ જ જીવન જળ એ જ જીવન ચાલો બીજું જોઈશું વૃક્ષો વાવો વરસાદ લાવો પાણીને બચાવો ને તમ તે તમને બચાવશે પાણી અને વાણી વિચારીને વાપરો પ્રશ્ન છ તમારા વિસ્તારમાં પાણીને લગતા કોઈ તહેવાર ઉજવાતા હોય ગીત મેળા ઉત્સવ કે સામાજિક રિવાજ હોય તો તેના વિશે જાણીને લખો તો મેં અહીં લખ્યું છે બેટા એક ગીત કે કેસુડાની કળીએ બેસી ફાગણિયો લહેરાયો અને આપણે રાગમાં ગાઈશું બેટા કેસુડા નીકળીએ બેસી ફાગણિયો લહેરાયો આવ્યો ફાગણીયો

અબિલ ગુલાલ ગગન માં ઉડે વ્રજ મારા સિર ચાયો આવ્યો પાગણીઓ રૂડો પાગણીઓ કે આવ્યો પાગણીઓ રૂડો પાગણીઓ તો બાળ મિત્રો તમને આ ગીત ગમ્યું ને તો મારી વિડીયો ને લાઈક અને શેર જરૂરથી કરજો અને આવા દરેક પાર્ટના વિડીયો જોવા માટે મેરી ચેનલ લેટ્સ ઇઝી સ્ટડી ને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને યંત્રોના નામ લખો તે પૈકી પાણી ઉલેચવાના તમે જોયેલા યંત્રો વિશે વર્ગમાં ચર્ચા કરો અને બાકી રહેલા સાધનો વિશે શિક્ષક કે વડીલ પાસેથી જાણકારી પ્રાપ્ત કરો પહેલું છે ડંકી બીજું છે ચિંચણી ત્રીજું છે મોનો બ્લોક મશીન જો બે ત્યારબાદ આગળ છે ગરગડી ડીઝલ મશીન આ છે કોષ પદ્ધતિ ચાલો આગળ જોઈશું આ છે મોટર પવન ચક્કી આ છે જનરેટર પંપ બરાબર આ રીતે ચાલો હવે આગળ જોઈશું બેટા કે પ્રશ્ન આઠ પહેલાના જમાનામાં વટે માર્ગુ કે મુસાફરો માટે પીવાના પાણીની શું વ્યવસ્થા હતી અને અત્યારે શું વ્યવસ્થા છે તે જાણીને લખો જો અહીં તમને કેટલાક નામ આપ્યા છે વોટર બોટલ કૂવો મશક બરાબર આ નામ પ્રમાણે પહેલાના જમાનામાં ને અત્યારે કઈ વ્યવસ્થા થઈ તો આપણે લખીશું તો વોટર બોટલ તો અત્યારે વોટર બોટલ પછી ત્યારબાદ કૂવો છે તો કૂવો પહેલાના સમયમાં મશક એ પણ પહેલાના સમયમાં પરબ એ પણ પહેલાના સમયમાં લોટો અને દોરી એ પણ પહેલાના સમયમાં વોટર જગ એ અત્યારના સમયમાં ત્યારબાદ છે મોટર પંપ એ પણ મોટર પંપ એ અત્યારના જમાનામાં અને વાવ એ પહેલાના જમાનામાં બરાબર આ રીતે તો બાળ મિત્રો તમને મારી વિડીયો ગમી ને તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો નવા નવા પાર્ટના મેસેજ જોવા માટે બે લાયકન ના ઓલ પર સેટ કરી દેજો મળીએ ત્યારે નવી વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાળ મિત્રો